સાધુ નહીં, ભૂખ્યો છે. મારા દુનિયામાં કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. તો મારા જમીન જાયગાદ વધારે છે, પણ મારા છોકરો નહીં. બરોબર, તું હેડ મારા અંગાથી ગયા. તું બેસ, હું તારા ઓને કપડો લેતો આવું. બોલતા બંધ થઈ ગયા. હા હા, બોલો બોલો બોલો. આપણે માણસ ની એક જરૂર છે, મોકલશો? હા, માણસ તો માણસ તો આપડે, પણ માણસ ના 2 લાખ રૂપિયા પેલા સ્ટાર્ટિંગ ભરવા પડશે તમારે. 2 લાખ રૂપિયા? હા, 2 લાખ રૂપિયા ભરવા પડશે તમારે. પણ મારા પાસે તો એવા પૈસા છે નહીં. હું 2 લાખ રૂપિયા કામ કરી ગમે ત્યાંથી લાઈ અને છોકરા નોકરી તો લગાવી દઉં. 2 લાખ રૂપિયા ગમે ત્યાંથી લઈ આવું. હેલો. હા હા, કીધું જે જગ્યાએ મોકલવાનું નોકરી? આપડે અમદાવાદ નોકરી આપવાનું રહેશે. હા, પણ પેલા તમારે સ્ટાર્ટિંગ માં 2 લાખ રૂપિયા આપવાના રહેશે. બરાબર. એના પછી જે એનો પગાર હશે તો ના તો ખાવા પીવાનું બધું તો મળી રહેશે. બરાબર. અને તો ના તો રહેવું પડશે. બરોબર. હા, તો હું 2 લાખ રૂપિયા ભરી દઉં. બરોબર. પણ હું મોકલ્યો ને એ છોકરા નોકરી લગાડી દેજો. બરોબર. એ હા, બરોબર. હા, એ હા, એ મોકલી દેજો તમે અમદાવાદ. એ હારું હારું, ચોક્કસ મોકલી દેજો. એ હારું. જમીન તો બધી જોઈ લીધી. જોઈ લીધી ને? જોઈ લીધી. હા, લેર તમે ઘેર નોકરી આવી છે. બરોબર. નોકરી કરજે, મારે કોઈ ચિંતા કરતો નહીં. ના, કશું ચિંતા નહીં. સુખ શાંતિ નોકરી કરી. આવ, સુખ શાંતિ ની નોકરી કરજે. તું તાર ચિંતા કર્યા કર. નોકરી સારી થી કરજે. હા, એ હારે. હેલો. હેલો. હા, બોલો. પેલા વ્યાજ ના પૈસા અજગર મોકલાયા ને કે મૂડી અજગર મોકલાય ને 15 વર્ષ થયો. પૈસા નહી મોકલા તો હું આજે તમારા ઘેર આવ્યો. ના તો તમારી જમીન લખ્યા લો, પણ પૈસા આપી દેવા. ના ના બાપુ, રવા દો. કેટલી જમીન રવા દો મારા નામ. હું તમારા ઘેર જ આવું છું. પૈસા લીધા એ બાપુ હવે ઘેર આવશે અને હવે મારી જમીન લખાઈ જાય. હવે જમીન વધારે મારા પાણ છે નહીં. હવે ટુકડો જમીન વધી છે તે હવે મને ઘેર જવા દે રહે આવશી. મારા વ્યાજમાં પૈસા લીધા આજકાલ 15 વર્ષ વીતી ગયો. હજી પૈસા આલવાના નહીં. મારા પાણ કશું વધ્યું નહીં. મારા જમીનનો એક ટુકડો વધ્યો છે એ નોબું કરવાનું કે છે. અને મોડા આયામ જાય છે. હવે હવે હું કરું પણ અમઝળ પડતી નહીં. પૈસા લેવા માટે આવ્યા છે.
પૈસા પૈસા આલ્યો પૈસા આલ્યો નહીં આલે તો ચાન આલે હ બાપુ શાંતિ રાખો આલ્યો પૈસા તમારા ટ્રેક્ટર 2 લાખ ના 3 લાખ કે આ ક્યાં છે મુજો ના પાડું જો ક્યાં છે મારી મજબૂરી છે આજ કામ કરતા 15 વર્ષ થઈ ગયો 15 વર્ષથી તારી મજબૂરી આપજો તું બાપુ તમે કોણ છો તું કુણ છે પેલા કે અરે તો કો પૈસા લેવા માટે આયા છે કેટલા રૂપિયા બોલા તમારા 2 લાખ રૂપિયા લેવાના છે ને લાખ રૂપિયા તો વ્યાજ ચડી છે 3 લાખ લેવાના છે 3 લાખ લો આ 3 લાખ 50 હજાર નો ચેક અને જે નીકળવાનું કરો તમે એ બહુ બોલતો ના આ તમે મહેમાન કાઢી કરે ને હા હા પડી ગયો નીકળવાનું કરો એથી અમારે તો પૈસા થી મતલબ ચાલ તું કોણ છે કાકા તમે મને ના ઓળખ્યો અને મારા 350000 નો પેલા ભાઈ ને ચેક આલી તું શું કોણ મને ઓય મેં નહી ઓળખ્યો તને તને મને નહી ઓળખ્યો ના બે હવે તું કોણ છે પેલા કે એ તો બધું ઠીક છે પણ આ લોકો કોણ હતા એ આજથી 15 વર્ષ પહેલા તું બેટા બહાર જઈ ઘણી પ્રગતિ કરી અને તારા ઉપર મુક બહુ ખુશ છું બાબા તમે જે કર્યું કરું પણ હું એક ભિખારી બની આમી બન્યો કરોડપતિ એ આ તમારા કારણે હું બની શક્યો છું તો તમે જ મારા ભગવાન છો વાત સાચી બેટા પણ ભિખારીનું નામ તારા નહીં લેવાનું